પ્રણામ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં પાઠ એક શું ખાસું એનો ભાગ ત્રણ પેજ નંબર છે સાત ભોજન થાળ તમને સાત નંબરના પેજ ઉપર શું આપ્યું છે સરસ મજાનો ભોજન થાળ આપ્યો છે થાળમાં વાનગીઓની અનેક વાટકીઓ મૂકી છે તેમાંથી પસંદ કરીને કોઠામાં લખવાનું છે તો અહીંયા બાળકો જે ભોજન થાળ આપેલો છે એમાં જુદી જુદી વાનગીઓના નામ છે અને સરસ મજાની શું આપી છે વાટકીઓ તો આપણે દૂધ પાકથી શરૂઆત કરીશું બરાબર તો દૂધપાક ખીચડી અડદિયા ચાટ પેંડા ઢોસા શરબત ખમણ ઢોકળા પોરણપોળી ચટણી માખણ ખાંડવી રોટલો સાંભાર ફાફડા ઇડલી હલવો લાડુ બરાબર એક લાઈન આપણે બધી જ વાટકીઓની વાનગીઓ વાંચી લીધી ઘણા છોકરાઓના તો મોંમાં પણ પાણી આવી જશે સાચી વાત છે ને આ બધું સાંભળીને તમને પસંદ જે હશે એ વાનગી ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ ગઈ હશે તેવી જ રીતે આપણે બીજું રોમાં શું મૂક્યું છે તે જોઈએ તો સૌથી પહેલાં કચુંબર બુંદી સેવ કાજુ કાજુકતરી દહીવડા કોપરાપા ચેવડો મોહનથાળ ખમણ બાસુંદી શ્રીખંડ બટાકા વડા અને દાળ બરાબર તો હવે આપણે ત્રીજી રોમાં જોઈશું તો કઈ કઈ વાટકીમાં શું શું મૂક્યું છે તો રાયતું મગજ પાઉંભાજી લાપસી બરફી ભેળ બરાબર અને છેલ્લે સૌથી વધારે બધાને ભાવે છે એવી વચ્ચે જલેબી મૂકી છે શું મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો જલેબી હવે નીચે તમને ત્રણ ખાના આપેલા છે એમાં ત્રણ ખાનામાં એવું લખ્યું છે પહેલાં ખાનામાં ખૂબ જ ભાવે તે વાનગી તમારે અહીંયા લખવાની છે અને બીજા ખાનામાં ઓછું ભાવે તેવી વાનગી તમારે લખવાની છે અને ત્રીજા ખાનામાં સાવ ન ભાવે તેવું તમારે લખવાનું છે હવે તમારે ટીક કરતાં તમને જે ભાવે છે એ જ વસ્તુ તમારે અહીંયા બોક્સમાં લખવાની છે અને જે ઓછું ભાવે તે બીજા બોક્સમાંને સાવ ન ભાવે તે તમારે ત્રીજા બોક્સમાં ઘરેથી લખવાનું છે બરાબર હવે આપણે પ્રવૃત્તિ નવ જોઈશું ગીત ગાઈશું બરાબર અને ગીતનું નામ શું છે સરસ મજાનું રસગુલ્લા રસગુલ્લા સાંભળીને મોમા પાણી આવી ગયું ને તો આપણું લેસન જ મસ્ત છે આપણું લેસનનું નામ શું છે શું ખાશું તેવી જ રીતે આપણે આજે રસગુલ્લાનું ગીત ગાઈશું એક નાનકડો બાળક હોય છે એને રસગુલ્લા બહુ જ ભાવતા હોય છે તે આખો દિવસ રસગુલ્લાના ગીતો ગાય છે અને બધે જ એને રસગુલ્લા દેખાય છે બરાબર ને ચલો તે બાળક શું કહે છે આખો દિવસ હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા બસ એના હું તો ગીતો ગાઉ રસગુલ્લા રસગુલ્લા ઊંચા 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 આબે રસગુલ્લા રસગુલ્લા ચાંદા મામા પણ લાગે છે રસગુલ્લા રસગુલ્લા જ્યારે જ્યારે મમ્મી બનાવે રસગુલ્લા રસગુલ્લા મોમાં પાણી પાણી લાવે રસગુલ્લા રસગુલ્લા દાદા દાદી કેમ વખાણે રસગુલ્લા રસગુલ્લા દાંત નહીં ને તો પણ ચાવે રસગુલ્લા રસગુલ્લા આખે આખા હાથમાં લઈને રસગુલ્લા રસગુલ્લા મોમા મૂકું જપાક દઈને રસગુલ્લા રસગુલ્લા ચોરી છુપી પપ્પા ખાતા રસગુલ્લા રસગુલ્લા હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા હવે આ બાળકને રસગુલ્લા બહુ જ ભાવે છે તો આ બાળક જ્યાં પણ જાય છે જે પણ જોવે છે એ બધામાં જ એને રસગુલ્લા દેખાય છે એ શું કહે છે હું તો આખો દિવસ ખાઉં મને એટલા બધા ભાવે છે તો હું આખો દિવસ કહું શું કહું રસગુલ્લા રસગુલ્લા બસ એના તો હું ગીતો પણ ગાઉં એને શું ગીતો પણ રસગુલ્લાના જ ગાવા છે એટલે એને આખો દિવસ તેના માઇન્ડમાં શું ચાલે છે રસગુલ્લા ઊંચા ઊંચા આભે રસગુલ્લા ઊંચે ઊંચે જોવે ને તો બી આભે એટલે કે તારા જેને દેખાય ને એમાં એને રસગુલ્લા દેખાય ચાંદામામાં પણ લાગે છે રસગુલ્લા ચાંદામામાં કેમ એને રસગુલ્લા જેવા લાગે છે કેમ કે તે વ્હાઈટ હોય છે અને ગોળ હોય છે તો ચાંદા મામાને પણ રસગુલ્લા માની લે છે જ્યારે જ્યારે મમ્મી બનાવે રસગુલ્લા અને મમ્મી પણ જ્યારે કંઈ પણ બનાવે ને તો એમ કે મમ્મી રસગુલ્લા બનાવે છે એવું એને લાગતું હોય છે મમા પાણી લાવે રસગુલ્લા અને જેવા રસગુલ્લા જોવે છે એવા જ મોમા પાણી લાવે છે એને તરત મોમાં પાણી આવી જાય છે દાદા દાદી કેમ વખાણે છે રસગુલ્લા અહીંયા તો દાદા દાદીને પણ રસગુલ્લા વધારે ગમે છે એનું કારણ છે કે દાંત ન હોય તો એ પણ રસગુલ્લા આપણે ચાવી શકીએ ચાવી શકીએ ને એવી રીતે નીચે પણ લખેલું છે કે દાંત ન હોય તો પણ એ લોકો ચાવી શકે એટલે દાદા દાદી પણ વખાણે છે રસગુલ્લા આખે આખા હાથમાં લઈને મોમાં મૂકી દઈએ રસગુલ્લા આવે રસગુલ્લા કેવા છે કે આપણે આખે આખા એને મોમાં મૂકી દઈએ તો પણ એ ખાઈ શકીએ છીએ એને તોડવાની જરૂર નથી હોતી મોમાં પકડીને આપણે ડાયરેક ખાઈ શકીએ છીએ મોમાં મૂકું ઝપાક દઈને અને જેવા રસગુલ્લા જોઉં છું ને એવું તો મને મોમા તરત જ મૂકી દેવાની ઈચ્છા થાય છે એવું આ બાળક કહે છે ચોરી છુપી પપ્પા ખાતા રસગુલ્લા અહીંયા વાક્યમાં લખ્યું છે કે ચોરી છુપીથી પપ્પા ખાતા હતા તો એના પપ્પા ચોરી છુપીથી કેમ ખાતા હતા કેમ કે એના પપ્પાને કદાચ ડૉક્ટરે ખાવાની ના પાડી હશે એમને ડાયાબિટીસ હશે એટલે પપ્પા છાનામાના રસગુલ્લા ખાતા હતા અને હું તો ખાઉં ખુલ્લમ ખુલ્લા અને જે હું તો કેવા રસગુલ્લા ખાઉં છું ખુલ્લમ ખુલ્લા ખુલ્લમ ખુલ્લા ખાવા મતલબ કે બધાની સાથે બેસીને બધા જોતા હોય તો પણ હું તો ખાઈ જ જાઉં છું બરાબર તેવી જ રીતે અહીંયા એક્ટિવિટીમાં લખ્યું છે વિદ્યાર્થીઓએ બે ટીમ પાડી એક ટીમે આખો દિવસ હું તો ખાઉં રસ આખો દિવસ હું તો ખાઉં અને બીજી ટીમવાળાએ શું બોલવાનું છે રસગુલ્લા રસગુલ્લા પણ આ શક્ય નથી ક્લાસમાં તમે આવ્યા હોત બાળકો તો આપણે હું આગળની લેટી ગાત અને તમે પાછળ બોલત રસગુલ્લા રસગુલ્લા પણ એ અહીંયા આપણે બદલી શકીએ નહીં અરસપરસ કે આપણે બોલી શકીએ નહીં બરાબર જ્યારે તમે ક્લાસમાં આવશો ત્યારે આપણે ફરીથી આ ગીત ગાઈશું વાતચીત હવે અહીંયા આપણે વાતચીત કરવાની છે તેમાં લખ્યું છે તમે કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી હવે બાળકો આ તો તમારે જ જવાબ આપવાનો છે તો તમારે જાતે જવાબ આપી દેવાનો તમને કઈ મીઠાઈ સૌથી વધારે ભાવે છે એ પણ તમારે કહેવાનું છે તમારી મમ્મી રસોઈમાં શું બનાવે છે કઈ વાનગી બનાવે છે ત્યારે તમારા મમ્મા ખૂબ જ પાણી આવી જાય છે એ પણ તમારે જ નક્કી કરવાનું છે કે તમને કઈ મમ્મીની વાનગી વધારે પસંદ આવે છે બરાબર બાળકો એવી કઈ વસ્તુ છે જે તમે આખે આખા મોમાં મૂકીને ખાઈ શકો એ તો તમે એક તો રસગુલ્લા છે ગુલાબજાંબુ છે પછી નાના નાના લાડુ એકદમ નાના લાડુ હોય તો તમે ખાઈ શકો નાના લાડુ બરાબર એવી ઘણી બધી વસ્તુ છે જે તમે આખે આખા મોંમાં મૂકીને ખાઈ શકો છો બરાબર તમે કઈ વ્યક્તિને ચોરી છૂપીથી ખાતા જોયા છે ક્યારે એ પણ તમારે જ નક્કી કરવાનું છે બાળકો તમારા ઘરમાં કોણ ચોરી છૂપીને ખાય છે તમે ક્યારે એને જોયા છે બરાબર ને પાંચ નંબરમાં છે તમે કોઈ વ્યક્તિને ચોરી છૂપીથી ખાતા જોઈ શકી છે ક્યારે એ આવી ગયું હવે છ નંબરમાં તમે શું શું ચોરી છૂપીથી ખાઓ છો શા માટે તમે લોકો પણ ચોરી છૂપીથી ખાવ છો કેમ ખાઓ છો એ તમને ખબર શું તમે ખાઈ જાઓ છો ચોરી છુપીથી તો એ પણ તમારે અહીંયા લખવાનું છે કહો બાળક આખો દિવસ રસગુલ્લા કેમ ખાતો હતો બરાબર તો બાળક આખો દિવસ તેને રસગુલ્લા ખૂબ જ ભાવતા હતા એટલે તે આખો દિવસ રસગુલ્લા ખાતો હશે ચાંદામામાં રસગુલ્લા જેવા કેમ લાગતા હતા તો ચાંદામામાં રસગુલ્લા જેવા ગોળ અને સફેદ હોય એટલા માટે એને ચાંદામામાં પણ રસગુલ્લા જેવા લાગતા હતા મમ્મી રસગુલ્લા બનાવે ત્યારે બાળકના મોમાં પાણી કેમ આવતું હશે કેમ આવતું હશે બાળક તમને ખબર છે ને બાળકો તો જ્યારે બાળકને રસગુલ્લા વધુ પ્રિય હશે ત્યારે તેના મોમાંથી પાણી આવતું હશે ચાર નંબરમાં છે દાદા દાદીને દાંત કેમ નહીં હોય તો ખબર છે બાળકો આપણા દાદા દાદીને દાંત કેમ ના હોય કેમ કે દાદા દાદી વૃદ્ધ થઈ ગયા હોવાથી તેમના દાંત પડી ગયા હશે એટલે એમના દાંત હશે નહીં પાંચ નંબરમાં છે પપ્પા ચોરી છુપીથી રસગુલ્લા કેમ ખાતા હશે તો પપ્પાને ડાયાબિટીસ હશે અને ડૉક્ટરે એમને ખાવાની મનાઈ કરી હશે ના પાડી હશે એટલે છાનામાના એક બે ખાતા હશે છ નંબરમાં રસગુલ્લાને ખુલ્લમ ખુલ્લા ખાવા કેવી રીતે કહી શકાય મેં તમને પોયમના પોયમમાં પણ કહ્યું હતું કે ખુલ્લમ ખુલ્લા ખાવા મતલબ કે બધાની સામે જ ખાવા તો આપણે એને ખુલ્લમ ખુલ્લા ખાવા એમ કહેવાય પૂછીને જાણો ઘરના વડીલોને પૂછો કે રસગુલ્લા ક્યાંય કાળું નથી બહારથી બંધ છે તો અંદર રસ કેવી રીતે ભરાયો હશે એ તમારે તમારા વડીલોને પૂછવાનું છે કે આખું ગોળ છે કાળું નથી તો એ અંદર રસ ભરાઈ જાય છે તે નંબરમાં રસગુલ્લાની જગ્યાએ તમને ભાવતી વાનગીનું નામ મૂકી આખું ગીત ફરીથી ગાઓ આ પણ તમે ગાઈ શકો છો ચાલો ગાઈએ ગીતડું એક કબૂતર અને પતંગિયું જે પહેલાં પાને હતું એ ગીતને ફરીથી તમારે ગાવાનું છે બરાબર ચૌદ નંબરમાં ચાલો બનાવીએ સરબત હવે આપણે શું બનાવવાનું છે શરબત તો શરબત તો બધા જ બાળકોને બનાવતા આવડે છે ને તમારે ઘરે પણ શરબત બનાવવાનો જ છે બરાબર તો સૌથી પહેલાં શું શું જોઈએ સરબતમાં તો લીંબુ ખાંડ મીઠું જીરું હાથ ધોઈને લીંબુ શરબત બનાવો બરાબર અહીં આપણે બનાવવાની રીત બનાવવાની રીત તો તમારે બનાવવાની રીત જોવી પડશે તો આપણે સૌથી પહેલાં શું કરીશું લ એક તપેલીમાં સરસ મજાનું પાણી લઈશું પાણીમાં શું નાખીશું ખાંડ નાખીશું ખાંડ નાખ્યા પછી મીઠું નાખીશું પછી લીંબુ અને જીરું એ બરાબર હલાવીને તમારે બરાબર હલાવીને પછી ગરણી વડે ગળી અને તમારે એને પી લેવાનો એટલે તમને સરસ મજાનો શરબત બનાવતા આવડી ગયો બરાબર ને તમે બધા જ ઘરે ટ્રાય કરજો અને શરબત પીજો સરબત સહેત માટે પણ બહુ સારો છે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે સારામાં સારી વાત છે પંદર નંબરમાં આપણે જોઈશું વાનગી કેવી લાગે બરાબર તો અહીંયા આપણે વાનગી કેવી લાગે ખાટી મીઠી તીખી ગળી કડવી એવો બધું જ તમને અહીંયા લખેલું આપેલું છે તો સૌથી પહેલાં અહીંયા વાનગીઓના નામ વાનગીના નામ સાઈડમાં આપ્યા છે ને કેવી લાગે એવું બોક્સ આપ્યું છે તો ચટણી તો ચટણી કેવી લાગે તો ચટણી બે ટાઈપની આવે છે અહીંયા ઉદાહરણમાં તો લખ્યું છે તીખી તમતમતી ચટણી એટલે લાલ ચટણી બહુ તીખી હોય લીલી ચટણી પણ તીખી હોય છે અને આંબલીની ચટણી તો ખટમીઠી હોય છે પણ અહીંયા ચટણી તીખી તમતમતી એવું ઉદાહરણ આપેલું છે હલવો તો હલવો કેવો લાગે મીઠો મીઠો લાગે મીઠો એટલે કે ગોળ્યો ગોળ્યો ગળ્યો ઘોડ્યો લાગે પાપડ પાપડ હંમેશા કેવો હોય તીખો હોય બરાબર પછી બુંદી બુંદી કેવી લાગે તો મીઠી મીઠી ચેવડો તો ચેવડો આપણને ખાટો મીઠો ચેવડો લાગે છે ઢોસા કેવા લાગે છે તો ઢોસા તીખા મસાલેદાર ઢોસા રસગુલ્લા તો મીઠા મીઠા બટાકા વડા અહીંયા અથાણું તો તમને ઉદાહરણમાં આપેલું જ છે ખાટું મીઠું પછી છે બટાકા વડા તો તીખા તમતમતા બટાકા વડા મધ કેવું લાગે તો મધ મીઠું મીઠું મધ મેથી પાક કેવો લાગે કડવો 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 મેથી પાક શિયાળામાં મમ્મી બનાવે છે ને મેથી પાક એ તમે જોઈ લેજો દૂધ પાક કેવો લાગે તો મીઠો મીઠો આઇસ્ક્રીમ કેવો લાગે તો ઠંડો ઠંડો લાગે છે તો અહીંયા આપણે ઠંડો ઠંડો પણ લખી શકીએ અને ગળ્યો હોય છે તો ગળ્યો એટલે કે મીઠો મીઠો પણ આપણે લખી શકીએ કઢી કેવી લાગે છે વિદ્યાર્થી મિત્રો તો ખાટી મીઠી જાણો અને લખો આ કામ હવે તમારે સોળમી જે એક્ટિવિટી આપી છે પ્રવૃત્તિએ તમારે ઘરે જ કરવાની છે અને તમારે જાતે જ લખવાની છે ઘરના વડીલ સાથે બજારમાં જાઓ હવે બાળકો તમારે થેલી લઈને બજારમાં જવાનું છે એમાં દુકાનદારને નીચે આપેલી વસ્તુના એક કિલોના ભાવ પૂછો એક કિલોના ભાવ પૂછી અને તારીખ તમારે લખી દેવાની અને વસ્તુના ભાવ પણ લખવાના છે જે બોક્સ તમને આપેલું છે તેવી જ રીતે છેલ્લે બે ખાનામાં તમને ગમતી બે વસ્તુના નામ લખો અહીંયા બધા જ ખાના અને વસ્તુના વસ્તુના નામ આપેલા છે તમારે ભાવ લખવાના છે અને બાજુમાં કઈ તારીખે તમે પૂછીને આવ્યા હતા એની તારીખ પણ તમારે લખવાની રહેશે અને છેલ્લે જે બોક્સ આપેલા છે એમાં તમને ગમતી વસ્તુના નામ તમારે લખવાના છે હવે સત્તર નંબરમાં શું છે તો સત્તર નંબરના સામાથી શું બને ઘરમાં કોઈને પૂછીને લખો અહીંયા પણ તમારે ઘરમાંથી પૂછીને તમારે લખવાની છે તો અહીંયા લખ્યું છે દૂધમાંથી એક્ઝામ્પલ આપેલું છે દૂધમાંથી શું બને છે તો દૂધમાંથી દહીં છાશ માખણ બરફી ઘી અને કુલ અને કુલ્ફી બરાબર તમે ખાઓ છો ને એ જ અને હવે ઘઉંમાંથી શું બને છે તો ઘઉંમાંથી તો ઘણી બધી વસ્તુ બને છે જે તમે દરરોજ ખાતા હશો તો એમાં રોટલી પૂરી ભાખરી પરોઠા લાડુ લાપસી ગૂગરી શીરો પાપડ વગેરે ઘઉંમાંથી બને છે કેરીમાંથી તો અત્યારે તો બાળકો કેરીની સિઝન છે એટલે તમને ખબર છે કે કેરીમાંથી શું શું બને છે તો કેરીમાંથી રસ બનાવીએ આપણે પાકી કેરીમાંથી રસ બનાવીએ ને હા પછી ચટણી છે શાક છે કચુંબર અથાણું છૂંદો મુરબો એ બધું કેરીમાંથી બને છે બટાકામાંથી હવે બટાકામાંથી અહીંયા તમને વાનગીઓના નામ આપેલા છે એમાં આપણે સામે એનું બોક્સ ખાલી છે તેમાં બટાકામાંથી લખવાનું રહેશે તો શાક બને બટાકાનું બટાકાવાડા સમોસા સુકી ભાજી વેફર ચેવડો પરોઠા આ બધું શામાંથી બનશે બટાકામાંથી હવે અહીંયા આપ્યું છે ચણામાંથી તો ચણામાંથી તમે શું બનાવશો બાળકો તો ચણાનું શાક દાળ સેવ ભજીયા ફાફડા ગાંઠિયા બધું ચણાના લોટમાંથી બનશે અને ચણાનું શાક પણ બને છે બરાબર હવે નીચે ભાત પુલાવ ખીચડી પછી રોટલા પાપડી પાપડનો લોટ આ બધું શામાંથી બને છે બરાબર તો આ રોટ રોટલી સોરી તો આ બધું આપણે ચોખામાંથી બનાવવાનું છે શેમાંથી બનાવવાનું છે ચોખામાંથી બરાબર બાળકો હવે આપણે નેક્સ્ટ અઢાર નંબરની એક્ટિવિટી નેક્સ્ટ પિરિયડમાં